એક તરફ સુરત મહાનગરપાલિકાની તળિયા ઝટક તિજોરી જોવા મળી રહી છે તો બીજી તરફ ખર્ચમાં કોઈ પણ પ્રકારની કસર શાસકો નથી રાખી રહ્યા. મેયરના બંગલાની વાત કરીએ તો મેયરનો બંગલો ધોળા હાથી જેવો પુરવાર થઈ રહ્યો છે. પ્રજાના પૈસે ખોટો ખર્ચ કરી બંગલો તૈયાર કરાઈ રહ્યાની વાત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને આક્ષેપો પણ કર્યા છે. આ સાથે વર્ષ દહાડે થતા 26 લાખના ખર્ચને લઈને પણ વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. સુરતના મેયરનો બંગલો ત્યારથી જ અલગ અલગ વિવાદોમાં છે જ્યારથી બંગલાના વપરાશને લઈને વારંવાર ખર્ચ થતા રહે છે. આપના કોર્પોરેટર દ્વારા જે માહિતી માંગવામાં આવી એમાં કેટલીક આશ્ચર્યજનક બાબતો પણ સામે આવી. સિક્યુરિટી અને ગાર્ડનિંગ પાછળ જ ₹26 લાખનો ખર્ચ દર વર્ષે થઈ રહ્યો છે. હવે આના સિવાયના ઘણા એવા ખર્ચ થઈ રહ્યા છે જે બતાવાતા છે. બંગલા પાછળ ₹કરોડો સુરત મહાનગરપાલિકા વેડફે છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયરના બંગલા સંબંધિત અનેક માહિતીઓ પણ માંગવામાં આવી જે આજ દિન સુધી અપૂરતી છે. આશ્ચર્યજનક વાત તો એ છે જ્યારે બિલમાં જે ખર્ચ બતાવાયો છે એ વીજ બિલ 1 વર્ષનો હોય તેવું લાગતું છે. મેયર બંગલાની અંદર વીજ બિલને લઈને પૂરો ખર્ચ કેટલો છે એની પણ વિગત નથી અપાતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણ અને મહિલા કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરાયા છે કે મેયરનો બંગલો બનાવી તેની પાછળ જે ખોટો ખર્ચ થઈ રહ્યો છે એ પ્રજાના પૈસાનો જ દુરુપયોગ છે. મોટી મોટી વાત કરતા શાસક પક્ષ બાળકોના શિક્ષણ લઈને હજી ગંભીર નથી. વર્ષ પૂર્ણ થઈ ગયું છતાં પણ હજી સુધી બાળકોને ગણવેશ બૂટ જેવી વસ્તુઓ પણ સમયસર નથી અપાતી. ચેનલ આઈ વિટનેસ